आलो बापूजी चा पी लियो। अरे वाह 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 केवू पड़ो आ मारा मगज में चा नी घंटी वागे अने तमारी चा हाजर। बा मारे तमने एक बात कहवी छे। के ने बेटा शू बात छे? जो बा बापूजी तो घर नी चिंता लेता ज नथी। એટલે મારે જ કહેવું પડશે। અરે જ્યારે તમારા જેવી વહુ ઘરમાં હોય તો પછી મારે હું ચિંતા કરવાની અને થોડી ઘડી બસેલી હોય યા કરે। હવે બોલ બેટા શું વાત છે? બા બાપુજી મારી ઈચ્છા છે કે આપણા બધાની મરજી હોય તો સોનલબેનનું સગપણ દેવભાઈ સાથે કરીએ તો કેમ? હા એ તમારી વાત સાચી પણ સોનલ ને બાપુજી મેં સોનલબેન ને પૂછીને એમના મનની વાત જાણી લીધી છે। હે બસ હવે આપણે બધાને નક્કી કરીને જ પૂજા દીકરીની વાત સાચી છે। જો બે છોકરાઓની ઈચ્છા હોય તો એમાં કંઈ ખોટું નથી કેમ ભાભી? હા હા કેમ નહીં કેમ નહીં ને અમે દેવ જેવો છોકરો બીજે ક્યાં મળવાનો છે કેમ બેટા રાજા? હા મામી પણ રાજલ મોટી છે એટલે પેલા રાજલ નું હક પણ થાય પછી સોનલની વાત। હા પણ પપ્પા બને ને એટલું જલ્દી કરજો એટલે આ લોહી પીતી જાય। અરે આ કોના લગન ની વાત હાલે છે? કોના એટલે તમારી લાડકી ના? હા બેહો બેહો આ રાજલ અને હોનલ ના લગ્ન ની વાતો થઈ રહી છે। હા અને રાજલ હાડુ તો મેં છોકરો જોઈ લીધો છે આ વાવડી ગામના કરસન પટેલ છે ને એમનો દીકરો માધુ એની હારે। શું કરસન પટેલ ના દીકરા માધવ હારે? હા અરે બહુ ભણેલો ગણેલો છે ડોક્ટર છે ડોક્ટર। હા ડોક્ટર હા પણ દીકરી રાજલ તો નાની માં મામાજી કરતા હોય તે માર ભલા માટે જ કરે ને। મને માફ કરી દેજે દેવ મને માફ કરી દે। દીકરી રાજા ત્યાં શું કર્યું મને કાંઈ સમજાતું નથી। દીકરી ત્યાં શું કર્યું? મેં બરાબર કર્યું છે નાની માં એક બેને બીજી બેન માટે જે કરવું જોઈએ મેં કર્યું છે। અને તમે જ કહેતા હતા ને નાની માં કે નાની બેને જોતું હોય એ મોટી બેને આપવું જ જોઈએ એક બેને બીજી બેન માટે। હા નાની સોનલ દેવને બહુ પ્રેમ કરે છે। શું સોનલ દેવને પ્રેમ કરે છે? હા નાની માં અને જે એની ખુશી એ જ આપણી ખુશી। પણ દેવ તને પ્રેમ કરે છે અને તું દેવને પ્રેમ કરે છે તો પછી એ કેવી રીતે બને? તમે આ શું બોલી રહ્યા છો બા? હા માં નાની માં એ વાત સાચી છે પણ આ વાત તમે છુપાવી કેમ હતી દીકરી? માં તમે જ મને કહ્યું તું ને કે સોનલ મારી નાની બેન છે અને એની જે ગમે એ મારે આપવું જ જોઈએ। હા રાજલ બેટા હા માં ઝાંઝવાના જળ ક્યારે આપણા નથી હોતા અને સપના ક્યારે સાચા નથી હોતા। મારો અને દેવનો પ્રેમ તો પહેલા પૂરનું સપનું હતું એમ માને મેં ભૂલી જઈશ। તું એને ભૂલી જઈશ પણ એ તને ભૂલી શકશે બેટા? હા નાની માં અને એ જો ના ભૂલે ને તો વખત એને ભૂલાવી દેશે। ના દીકરી ના તું અને સોનલ તો મારી ડાબી જમણી આંખો છે મારી તો ડાબી ફૂટે તોય ઈ છે અને જમણી ફૂટે તોય ઈ છે પણ હું સોનલને સમજાવીશ બેટા। નહીં નાની માં તમે સોનલને કોઈ જ વાત નહીં કરતા દીકરી તમને તમારી રાજલના સમજે નાની માં દીકરી। હા નાની માં મેં તો આખી જિંદગી સોનલના પ્રેમમાં ભાગ પાડ્યો છે મારી માએ તો દેવકીની જેમ જન્મ આપ્યો છે પણ મામીએ તો મને જશોદાની જેમ લાડ લડાવ્યા છે અને હું તો મારી મામીનો પાલો પકડીને પાપા પગલે ભરતા શીખી છું એના આવા હેત અને વાલબને
હું કેવી રીતે ભૂલી જાઉં નાનીમા? બસ દીકરી બસ. નાનીમા, મારા બાપુજી મર્યા પછી હું અને મારી માં ઓશિયાળું થઈને આ ઘરમાં આવ્યા હતા, પણ મામા અમી અમને એક દિવસ પણ ઓશિયાળા નથી લેવા દીધા. અને મારી આ માને ઓછું આવે એવો એક કડવો વેન પણ નથી કીધો. અને હું મારી સોનલ બેન માટે પ્રેમનું બલિદાન આપી શકું તો મારી માનો ધાવણ લાજે. અરે આ ઘરે આપેલા પ્રેમના બદલામાં હું મારો મારો જીવ દઈ દઉં ને? તું એવું છો છે નાની માં, તું એવું છો છે, તું એવું છો છે નાની માં. બસ દીકરી બસ, આજે તે મારો ધાવણ અને કોડ બેને ઉજાર કર્યા છે. જોયું જોઈ રાજલના બાપુ, આ આપને રાજલના સંસ્કાર. હે ભગવાન, આજ તે મને રાજલ જેવી દીકરી આપીને મારી જાતિ જિંદગી સુધારી દીધી. બસ દીકરી બસ, મારી દીકરી સોનલ કેટલી ભાગ્યશાળી છે કે એને તારા જેવી બેન મળી. નાની માં આજે કોઈ રમત નહીં રમો. આ બેટા અકડમ બકડમ બબ્બે બોલ, કુલી ન જાય જો જો આપણી બોલ. અરે રાજલ. હા મામી. જો તો બેટા કોનો ફોન છે? હેલો રાજલ, હું દેવ બોલું છું. મેં સાંભળ્યું છે તારી સગાઈ. હા મારી સગાઈ થઈ ગઈ છે. નહીં, એકવાર કહી દે કે આ વાત ખોટી છે રાજલ, ખોટી છે. આ વાત સાચી છે. પણ તારી એવી તે કઈ મજબૂરી છે કે તારી સગાઈ? મજબૂરી નહીં, એ તો અમારી મરજીથી થઈ ગઈ છે મારી સગાઈ. એ કેવી રીતે બને? તું તો મને પ્રેમ કરતી હતી રાજલ. કરતી હતી ને હવે મારી સગાઈ થઈ ગઈ છે. અને આજ પછી મને ક્યારે ફોન નહીં કરતો. નહીં રાજલ, એ કેવી રીતે બને? તારે તારે મને મળવા આવવું પડશે રાજલ એકવાર. નહીં દેવ, નહીં, હું ક્યારે તને મળવા નહીં આવું. અને આ ક્યારે શક્ય નહીં બને. નહીં રાજલ, નહીં, તારે એકવાર મને મળવા આવવું પડશે. મેં કીધું ને દેવ, હું નહીં આવું. દેવ, તું જરૂર આવીશ, તું જરૂર આવીશ. મને મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે તું જરૂર આવીશ. મને વિશ્વાસ હતો આપણી પ્રીત ઉપર કે તું જરૂર આવીશ રાજલ, તું જરૂર આવીશ. નહીં દેવ, તમે હજી કેમ નથી સમજતા, હું તમને મળવા નથી આવી. હે હે રાજલ, હું તમને હંમેશા માટે તમારી જિંદગીથી દૂર જાઉં છું. નહીં રાજલ, નહીં નહીં. હા દેવ, પ્રેમ તો ત્યાગની મૂર્તિ છે, એટલે જ તો આજે કૃષ્ણના લગ્ન રુકમણી સાથે થયા છતાં પણ જગતના લોકો આજે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કહે છે, રાધા અને કૃષ્ણની પૂજા કરે છે. કારણ કે રાધાની પ્રીતમાં ત્યાગ અને બલિદાન હતું. નહીં રાજલ. હા દેવ, હું મરી જઈશ રાજલ. હા દેવ, તારે જીવવું પડશે. દેવ, તારે જીવવું પડશે, મારા માટે નહીં તો બીજાની માટે. દેવ, જિંદગીને નવી સરથી સજાવીને તારી દુનિયા વસાવી લે. દેવ, તારી દુનિયા વસાવી લે. દુનિયા વસાવી લઉં? હા દેવ. તારા વગર? હા દેવ, મારા વગર. હું તો સત્પની ચુંડી ઓળીને બીજાની થઈ ગઈ છું. દેવ, મને ભૂલી જા. દેવ, મને ભૂલી જા. નહીં રાજલ, નહીં. એટલે જ હું ઈચ્છું છું કે મારી કોઈ યાદ તારા કાળજાને કોરી ના ખાય, કોરી ના ખાય. મનની મેળી રે હો યા.
माँ तो क्या सुधी दिकरा क्या सुधी हम राजल ने याद करी ने रड़तो रहीश हूँ जानू छू दिकरा कि तू राजल ने खूब प्रेम करे छे पण हवे पूरी जा बेटा ने काले ना लग्न छे અને હવે તો એ પારકી પરણેતર બની જશે ને માં આ જીવનમાં તો હવે હું એને ક્યારે નહીં ભૂલી શકું માં ક્યારે નહીં ભૂલી શકું ભૂલવી પડશે બેટા તારે એને ભૂલી જવી પડશે અને બધું જ ભૂલીને તારે એના લગ્નમાં પણ જવું પડશે નહીં માં રાજલના લગ્નમાં ને હું ના અરે મારી નજર હામે જ્યાં મારી દુનિયા લૂંટાતી હોય એ લૂંટાતી દુનિયાને હું કેમ જોઈ શકીશ માં કેમ જોઈ શકીશ ના રાજલના લગ્નમાં તો હું નહીં જાઉં માં નહીં જાઉં બસ તને તારી દુનિયાની પડી છે દીકરા એ કેમ ભૂલી જાય છે કે એ ઘરમાં આપણી દીકરી પૂજા તારી લડકી બેન રહે છે અને બેટા આપણામાં રિવાજ છે કે આપણી બહેન કે દીકરી સાસરે હોય અને એને તે નણંદ કે દિયરના લગ્ન હોય તો ભાઈ મામેરું લઈને જાય તારે તારી બહેનને ત્યાં મામેરું લઈને જવું પડશે મારા દીકરા જવું પડશે હા બેટા નહીતર તારા જગત મેળું મારશે કે એક ની એક બેન ને ત્યાં લગ્નમાં ભાઈ ભાઈ મામેરું લઈને પણ ના તારે જવું પડશે દીકરા તારા કાળજા ઉપર પથ્થર મૂકીને પણ તારે રાજલના લગ્નમાં જવું પડશે જવું પડશે દીકરા જવું પડશે બેટા જવું પડશે જો રાજલના બાપુ કેટલી સુંદર લાગે છે આપણે રડકી દીકરી તું નાની હતી ત્યારે તે કહેતા હતા કે રાજલ દીકરી નહીં પણ દીકરો છે દીકરો એના લગ્ન થશે ને ત્યારે હું રડીશ પણ નહીં આજે હોત નહીં પણ બેટા દુઃખમાં સુખને છલકાવે ને એનું નામ જ દીકરી સબસ્ક્રાઇબ કરો અલ્ટ્રા ગુજરાતી ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન ક્લિક કરો અને અલ્ટ્રા ગુજરાતી તરફથી લેટેસ્ટ માહિતી મેળવો.